સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. ભારતની રૂબીના ફરાન્સીસે ટોક્યો પેરાલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યારે તીરંદાજ રાકેશ કુમાર પુરુષોની વ્યક્તિગત સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે. તેના સિવાય ભાગ્યશ્રી યાદવ શોર્ટપુટ ઇવેન્ટમાં મેડલ માટે પોતાનું નસીબ અજમાવી રહી છે. આજે પણ ઘણા ખેલાડીઓ મેડલ જીતે તેવી અપેક્ષાઓ છે. ભારતની રૂબીના ફ્રાન્સીસ ટોક્યો પેરાલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યારે તીરંદાજ રાકેશ કુમાર પુરુષોની વ્યક્તિગત સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે. તેના સિવાય ભાગ્યશ્રી યાદવ શોર્ટપુટ ઇવેન્ટમાં મેડલ માટે પોતાનું નસીબ અજમાવી રહી છે. આજે પણ ઘણા ખેલાડીઓ મેડલ જીતે તેવી અપેક્ષા છે. ઘણા ભારતીય ખેલાડીઓ શૂટર, તીરંદાજી, એથ્લેટિક્સમાં તેમનો પડકાર રજૂ કરશે. છેલ્લા દિવસે ભારતીય ખેલાડીઓએ 2 ગોલ્ડ મેડલ સહિત કુલ 5 મેડલ જીત્યા હતા. ભારત ખેલાડીઓએ જે આજે પોતાનો જુસ્સો બતાવશે તેમાં રૂબીના ફ્રાન્સીસ, ભાગ્યશ્રી જાધવ, મરિયપ્પન થંગાવેલુ, રાકેશ કુમાર, ભાવિના પટેલ અને સોનલ પટેલનો સહિત અન્ય એથ્લેટિકનો સમાવેશ થાય છે. ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સનો આજે 7મો દિવસ છે. ગઈકાલે ભારતે 2 ગોલ્ડ સહિત 5 મેડલ જીત્યા હતા અને આજનો દિવસ શાનદાર જોવા મળી રહ્યો છે. રૂબીના ફ્રાન્સીસે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ SH1માં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. રૂબીનાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 560 પોઈન્ટ સાથે 7મા સ્થાને રહી P2 વિમેન્સ 10 મીટર એર પિસ્તોલ SH1ની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. મહિલા શોર્ટપુટ ઇવેન્ટ F34ની ફાઇનલ મેચ શરૂ થઈ ગઈ છે. ભારત તરફથી ભાગ્યશ્રી જાધવ પોતાનો પડકાર રજૂ કર્યો છે. આ ઇવેન્ટમાં તે મેડલ જીતે તેવી અપેક્ષા છે. આ ઇવેન્ટમાં તેનો શ્રેષ્ઠ થ્રો 60 મીટર હતો, જે તેનો વ્યક્તિગત સૌથી સારો થ્રો છે. હાલમાં તે ટોપ 3માં છે. રૂબીના ફ્રાન્સીસ પછી તીરંદાજીમાં રાકેશ કુમારે પુરુષોની વ્યક્તિગત કમાઉન્ડ ઓપન 1-8 એલિમિનેશનમાં SVKના મેરિયન માર્કે સામે 140-137ની જીત બાદ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. રાકેશ સામેનો ક્વાર્ટર ફાઇનલમાં ચીનના જે જીન લિયાંગ સામે થશે.